હેલો બાળકો, ગુડ આફ્ટરનૂન. સેન્ટ ઝેવિયર્સ ઈ ક્લાસમાં ટ્યુશન મિસ તમારું સ્વાગત કરે છે. અને મિસ તમને આજે ભણાવશે ગુજરાતી વિશે. હવે ગુજરાતી વિષયમાં શું શીખવાનું છે? હવે તો તમને પણ ખબર પડી જતી હશે કે આજે મિસ તમને શું શીખવાડશે. તો ગુજરાતીમાં મિસ તમને આજે શીખવાડશે બને બે માત્ર ભયથી લને રને બે માત્ર રહી સુધી. બરાબર, બંને બે માત્ર બે થી અને બે માત્ર રહી સુધી શીખાશે. ચલો તો આપણે લખીએ, બને બે માત્ર બે, બને બે માત્ર બે, પછી ભને બે માત્ર ભઈ, ભને બે માત્ર ભઈ, પછી આવશે મને બે માત્ર મય, મને બે માત્ર મય, પછી આવશે યને બે માત્ર યય, યને બે માત્ર યય, અને પછી પછી શું આવે યા પછી? પછી આવશે ર, રને બે માત્ર રે, રને બે માત્ર રે. હવે આ ભની લાઈન આપણે આખી લખવાની પૂરી કરવાની ને. ભને બે માત્ર ભઈ, ભને ભને બે માત્ર ભઈ, ભને બે માત્ર ભઈ, ભને બે માત્ર ભઈ, પછી આ કઈ લાઈન છે ભઈ, અહીંયા લખવાનું ભને બે માત્ર ભઈ, ભને બે માત્ર ભઈ, ભને બે માત્ર ભઈ. પછી આ મહિની લાઈન છે, તો આ મહિની લાઈન પૂરી કરવાની. ચલો તમે પણ બોલો છો ને, બોલો બધાએ, મને બે માત્ર મય, મને બે માત્ર મય, મને બે માત્ર મય, પછી યને બે માત્ર યય, યને બે માત્ર યય, યને બે માત્ર યય, પછી શું આવશે રહી. તો આપણે આ રહીની આખી લાઈન પૂરી કરવાની, રહી બે માત્ર રહી, રહી બે માત્ર રહી, રહી બે માત્ર રહી. તો આપણે બને બે માત્ર બે થી રહી બે માત્ર રહી શીખ્યા ને. હવે તમારા સ્લેટમાં પણ આવી રીતે લખવાનું અને નોટમાં પણ લખવાનું. તો નોટમાં તમને બતાવો ને ક્યાં લખવાનું છે અને શું લખવાનું છે. જો આ તમારી ગુજરાતીની નોટ, અને ગુજરાતીની નોટમાં પણ આ જે તમને વિશે બોર્ડમાં શીખવાડ્યું એ અહીંયા કને લખવાનું છે. કેવી રીતે? અક્ષર સારા કરી કરીને અને એક લાઈન છોડી છોડીને લખવાનું છે. બરાબર, ખબર પડી ગઈ ને? ચલો તો આટલું સરસ રીતે લખી લેજો, પછી આપણે મળશું કંઈક નવું શીખવા માટે. આવજો.